નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ નવ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે જે ગાલા પ્રયોગોથી આપેલી છે તેની અંદર પ્રયોગ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા શો તો ચેનલ નીચે જે તમને લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન રહ્યું છે તેના પર મિત્રો ડબલ ક્લિક કરી દેજો જેથી કરી આપણી ચેનલમાં જે કે વિડીયો ધોરણ નવના મૂકીશું જે તમને સૌ પ્રથમ મળતા રહેશે અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આજે આપણે પ્રયોગ નંબર પાંચની વાત કરીશું અગાઉ આપણે પ્રયોગ એકથી ચારનું સોલ્યુશન બનાવીને મૂકેલું જ છે સૌપ્રથમ પાંચની અંદર હેતુની વાત કરીએ તો ઉર્ધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે આપણે આજે મિત્રો વિડીયોની અંદર પ્રયોગ પ્રયોગપાતમાં મિત્રો જે આપણા જરૂરી સાધનો છે તેમાં તમારે બર્નરની જરૂર પડશે ત્રિપાઈ તારની જાળી ચાઈના ડીશ અને કાચની ગળણીની જરૂર પડશે આ પ્રયોગ કરવા માટેના જરૂરી પદાર્થોમાં મિત્રો ઘન એમોનિયમ ક્લોરાઈડની જરૂર પડશે અહીંયા મિત્રો સરસ મજાની જે આકૃતિ આપેલી છે તમે જોઈ રહ્યા છો એવી જ નામ નિર્દિષ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે તો સરસ મજાની મિત્રો નામ નિર્દેશ સાથેની આકૃતિ તમારે દોરી લેવાની છે જેથી પરીક્ષામાં પણ પૂછાય તો આપણને ફાયદો થઈ શકે હવે મિત્રો પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીશું તો તમારે થોડું એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લેવાનો છે તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડિશમાં નાખો તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચની ગળણીની હુંધી મારી ચાઇના ડિશમાં ગોઠવવાની છે જેમ આકૃતિમાં દર્શાવ્યું છે તે રીતે મિત્રો પ્રવૃત્તિ કરતા રહેવાનું છે ગળણીના નાળ નાળચાના છેડે રૂનું કુંબળું મૂકી ગળણીનું નાળચું બંધ કરો ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરો તેથી અવલોકન કરો જેથી કરી મિત્રો તમને જે અવલોકન થાય છે એ આપણે નોંધતું રહેવાનું છે તો પ્રયોગના આધારે તો ચાલો આપણે અવલોકન કરીશું અવલોકનના આધારે આપણને શું સાબિત થયું એની વાત કરીએ તો ચાઇના ડીશને ગરમ કરતાં એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારનું સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તથા ગળણીના નાળચાના ભાગે ઘન એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર જમા થાય છે તો આ આપણું અવલોકન થયું હવે નિર્ણયની વાત કરીએ તો કે ભાઈ આમ ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધે સીધું વાયુ વાયુઅવસ્થામાં તે ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે તો આ જે મિત્રો પ્રક્રિયા છે એને ઉર્ધ્વપાતન કહે છે ખાસ કરીને મિત્રો આ વ્યાખ્યા પણ તમે નોંધ કરી દેવાની છે હવે મિત્રો આ જે પ્રયોગ આપણે કર્યો એના આધારે તમારી જ્ઞાન ચકાસણી કરેલી સૌપ્રથમ વિકલ્પ આપેલા છે તેમાં પહેલો વિકલ્પ છે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર ક્યુ છે તો મિત્રો સૂકા બરફનું અણુસૂત્ર છે તે છે એસો ટુ એસ એના પછીની વાત કરીશું નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્ધોપાતન પામતો નથી તો મિત્રો સોડિયમ ક્લોરાઇડ છે ઉર્ધોપાતન નથી પામતું બાકીના ચાર પદાર્થો છે તે ઉર્ધ્વપાતન થાય છે તાપમાન વધારતા દ્રવ્યોના કણોમાં શુ ફેરફાર થાય છે તો મિત્રો તાપમાન વધારતા દ્રવ્યોના જે કણો છે એની ગતિ ઉર્જામાં વધે છે તો જે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે તો મિત્રો પ્રવાહી છે તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવું હોય તો તેનો આકાર અને આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી બરાબર આકાર બદલાય છે પરંતુ એનું કદ છે તેનું તેજ રહે છે એમોનિયમ ક્લોરાઈડ અને રેતીના મિશ્રણની કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય તો મિત્રો તેને ઉર્ધ્વ પાત્રની પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે તો આ હતો મિત્રો તમારા પ્રયોગ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમારે વધારે પ્રયોગ અંગે માર્ગદર્શન મેળવું હોય તો અહીંયાથી મેળવી શકો છો તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો વચ્ચે શેર કરજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ તમે પણ કરજો તમારા મિત્રો પાસે પણ મિત્રો કરાવજો હવે મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે પ્રયોગ નંબર છનો લઈને આવીશું તો તમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત